નમસ્તે બાળકો, કેમ છો? બધા મજામાં ને? તો ચાલો આજે આપણે શું કરવાનું છે, તો કે સમરસ પોથી બેની અંદર સામાન્ય જ્ઞાન વિષયનો પાઠ 16મો ભણવાનો છે. તો પાઠ 16માં તમે કાઢશો તો શું છે, તો કે આપણો પોશાક એટલે કે આપણો પહેરવેશ, એના વિશે માહિતી લેવાની છે. આમ તો તમને બધાને ખબર છે કે આપણે કયો કયો પહેરવેશ છે, તો ચાલો આપણે એની માહિતી મેળવીએ. પહેરવેશમાં શું હોય છે, તો કે અલગ અલગ પહેરવેશ હોય છે સ્ત્રીઓનો અને પુરુષોનો. બેના કપડાં આપણે કહીને કપડાં પોશાક, તો કે અલગ અલગ હોય છે. તો ચાલો અહીંયા જો આપણે બે પાર્ટ પાડ્યા છે, સ્ત્રીઓ માટેનો પોશાક અને પુરુષો માટેનો પોશાક. તો કે સ્ત્રીઓ શું પહેરે છે, છોકરીઓ શું પહેરે છે, તો અહીંયા જો છોકરીઓ સ્ત્રીઓ વિભાગમાં મેં શું દોર્યું છે, ફ્રોક દોર્યું છે. અને અહીંયા મેં શું દોર્યું છે, તો કે શર્ટ દોર્યો છે. તો આપણે પહેલાં શું જોઈએ, તો કે સ્ત્રીઓ માટેનો પોશાક. તો મમ્મી સાડી પહેરે છે ને, હે કરે, તો શું હોય છે, તો કે સાડી, બ્લાઉઝ ને ચણિયો. તો કે બ્લાઉઝ, પછી સરસ મજાની સાડી, પછી છોકરીઓ પહેરે છે ટોપ, સ્કર્ટ, પછી આખું પહેરવેશ હોય પગ સીધોનો ગાઉન, પછી સલવાર, પછી દુપટ્ટો એટલે કે ચુંદડી, ફ્રોક, પછી પગમાં પહેરવાના મોજા અને ટી શર્ટ. આટલા છે પોશાકો. કેના માટેના છે, તો કે સ્ત્રીઓ પહેરે છે. પછી પુરુષો પણ અલગ પોશાક પહેરે છે, તો આપણે હવે એ પણ જોઈએ. તો કે ટી શર્ટ પહેરે, શર્ટ પહેરે, જભ્ભો પહેરે, સ્વેટર, પછી ગળામાં ટાઈ, જીન્સનું પેન્ટ, પછી પેન્ટ એટલે કે સાદું પેન્ટ પહેરે છે એ, મોજા, કોટ અને રેનકોટ. તો આપણે જોયું, તો કે સ્ત્રીઓનો અને પુરુષોનો પોશાક અલગ અલગ હોય છે. હવે જોઈએ તો કે આપણે પહેરવેશની અંદર પણ ઋતુ પ્રમાણે આપણે કપડાં પહેરીએ છીએ. ઉનાળો હોય તો ખૂબ તાપ પડતો હોય, ખૂબ ગરમી થતી હોય, તો આપણે જાડા જાડા કપડાં પહેરીએ. તમને પહેરવા ગમશે, નહીં ગમે કેવા પહેરશે, તો કે સુતરાઉ અને કોટનના કપડાં તમે પહેરશો. પછી તો કે સફેદ કલરનો ઉપર, લાઇટ કલર ઉપર વધુ પસંદ કરશો, જેથી સૂર્યનો તાપ છે એના દ્વારા આપણે રક્ષણ મળે છે. અને આછા કપડાં પહેરશું, જેથી આપણે ખૂબ ગરમી થાય નહીં. નકર તો જાડું કપડું પહેર્યું હોય તો તમે ગરમીમાં રહી પણ ન શકો. તો પછી ઋતુ આવે શિયાળો, તો કે શિયાળાની અંદર આપણે કેવા પોશાક પહેરશું, કે જાડું પહેરશું, પછી સ્વેટર, મોજા પહેરશો ને તમે, હે સ્વેટર આપણે પહેરીએ, મોજા પહેરીએ, પછી માથે સ્કાર્ફ બાંધીએ જેથી કાનને રક્ષણ મળે. અને ચોમાસું આવે તો કે છત્રી લઈને નીકળીએ, રેનકોટ આખો પહેરીએ, માથે ટોપો પહેરીએ. તો કે ઋતુ પ્રમાણે અલગ અલગ પોશાકો પહેરવામાં આવે છે. પોશાકની ઉપયોગિતા શું છે, તો કે પોશાકની ઉપયોગિતા, તો કે આપણા શરીરને રક્ષણ આપે છે. શિયાળામાં આખી બહેના કપડાંને પહેર્યા હોય તો તમને ઠંડી લાગે છે, નથી લાગતી. સ્વેટરને સ્કાર્ફ પહેર્યો હોય તો આપણે બહાર નીકળ્યા હોય તો પણ ઠંડી લાગતી નથી. તો કે આપણા શરીરને પહેરવેશ છે એ આપણા શરીરને રક્ષણ આપે છે. બીજું શું, તો કે આપણે કેવો પોશાક પહેરવો જોઈએ. ગંધારો પહેરવો જોઈએ, ડાગાડુગીવાળો પહેરવો જોઈએ, તો કે ના. રોજ આપણે નાહી ધોઈ, જેમ આપણે શરીરને રોજ આપણે સ્નાન કરીને ચોખ્ખું કરીએ છીએ, એવી રીતે જે પોશાકો આપણે પહેર્યા હોય છે તેને દરરોજ બીજે દિવસે ધોઈ સ્વચ્છ અને સુંદર પોશાક પહેરવો જોઈએ. જેથી સ્વચ્છ પોશાક પહેરીએ તો આપણે ચામડીનો રોગ ન થાય. ગંધારો પોશાક હોય, એમાં જમ્સ રહી ગયા હોય તો શું થાય, તો કે આપણે સ્કિન એટલે કે ચામડીનો રોગ થાય છે. અને તમે એવો મેલા ધૂળા કપડાં પહેર્યા હોય તો આપણે કોઈને ગમીએ, હે કેવા, એમ કે આપણે કેમ કે આને તો જો મેલું મેલું પહેર્યું છે, એવો પોશાક પહેરવો ન જોઈએ. તો કેવો પહેરવો જોઈએ, તો કે સ્વચ્છ, પછી સરસ મજાનો, અને પછી ઇસ્ત્રી કરેલો, જેથી આપણી શોભા વધે છે, આપણે સરસ લાગીએ છીએ. તો કે આપણે આમાં જોયું તો શું આવે, તો કે આપણે શું પહેરીએ, મમ્મી શું પહેરે, હવે એ જોવાનું. મમ્મી શું પહેરે, તો કે સાડી અને બ્લાઉઝ ડ્રેસ પહેરે. પછી આપણે, તો કે સ્કર્ટ, ફ્રોક, ટોપ, જીન્સ પહેરો છો ને. પછી પપ્પા, તો કે જભ્ભો પહેરે, ટી શર્ટ પહેરે, પેન્ટ પહેરે, શર્ટ પહેરે.
આ પણ માહિતી હોવી જોઈએ. પછી આપણે સ્કૂલે કે ઓફિસમાં જઈએ તો ભેગી ટાઈ અને કોટ પહેરે. તો કે આ પાઠની અંદર આપણે શું શીખવાનું છે, તો કે સ્ત્રીઓ અને પુરુષોના અલગ અલગ પોશાકો, પછી ઋતુ પ્રમાણે પોશાકો. ઋતુ પ્રમાણે આપણે જમીએ છીએ અલગ અલગ, ફ્રૂટ અલગ અલગ ખાઈએ છીએ, એમ પણ પોશાકમાં પણ ફેરફાર થાય છે. અને કેવો પોશાક પહેરવો જોઈએ, તો કે રોજ ધોયેલો, સ્વચ્છ અને સુંદર લાગે એવો, અને બીજું આપણા શરીરને રક્ષણ મળે એવો પણ પહેરવો જોઈએ. ફેશનમાં નહીં, અત્યારે તમે પેટીકોટ જેવું પહેરો તો શું થશે, તો કે તમને એકદમ ઠંડી લાગશે. તમે તો નાના નાના છો ને, તો કેવું પહેરવું જોઈએ, તો સ્વેટર પહેરી રાખવાનું, સ્કાર્ફ પહેરી રાખવાનો, મોજા પહેરી રાખવાના, આખું શરીર ઢકાઈ જાય એવો પોશાક પહેરવો જોઈએ. તો ઉનાળાની અંદર તો કે આછા કપડાં પહેરવા જોઈએ ને આપણે રક્ષણ મળે, ગરમી ન થાય એવું કોટન અને સુતરાઉનું કાપડનો પોશાક પહેરવો જોઈએ. અને ચોમાસાની અંદર જ્યારે બહાર નીકળીએ ત્યારે આપણે રેનકોટ પહેરીને નીકળવું જોઈએ. તો કે આ પાઠની અંદર આપણે શું શીખવાનું છે, આ તો તમારે લેસન પણ છે કે તમારા પોશાક, બધા પોશાકોના નામ આવડવા જોઈએ, કયો પોશાક કોણ પહેરે છે, સ્ત્રી કોણ કયો પોશાક પહેરે છે, પુરુષ કયો પોશાક પહેરે છે, પછી કઈ ઋતુની અંદર કયો પોશાકનો ઉપયોગ થાય છે, અને આપણે કેવો પોશાક પહેરવો જોઈએ. જેવી રીતે આપણું શરીર સ્વચ્છ હોય, આપણે દરરોજ આપણે ઉઠીને નાહી ધોઈએ, બ્રશ કરીએ, જીભ સાફ કરીએ, એવી રીતે દરરોજ આપણે ધોયેલા નાહીને સુંદર કપડાં પહેરવા જોઈએ. તો આજે આ શું તમારે માહિતી મેળવવાની છે, કે આપણા પોશાકની બધી જ માહિતી તમારી બુકની અંદર આપી છે, ચોપડીની અંદર. એ ચિત્રો જોઈ અને આપણે એમાંથી શીખવાનું છે. તો મજા આવી ને પાઠમાં? હે, તમારે તો રોજ મમ્મીને કહેતા હશો ને નવું નવું ફ્રોક પહેરાવો, નવા નવા કપડાં પહેરાવો, જેવો કબાટ ખોલો એટલે સીધા લઈને તૈયાર થઈ જાઓ. તો સરસ મજાનું તૈયાર થઈને સરસ મજાનો પોશાક પહેરવાનો. ચાલો હવે આગળ આપણે નવું કંઈક શીખશું. બધા વિડીયો જોઈ અને બધા વિષયોની સરસ મજાની તૈયારી કરવાની છે. જ્યારે આપણે રૂબરૂ મળશું ને ત્યારે પાછું હું બધું સરસ મજાનું શીખડાવીશ. ત્યાં સુધી ટાટા.